હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એફર્ટ ડિજિટલ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તો અત્યારે સેકન્ડ રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે. તો અત્યારે આજનો જે વિડીયો બનાવું છું તે ખાસ કરીને એ વિદ્યાર્થીઓ માટે છે કે જેણે આયુષ કાઉન્સેલિંગમાં જે ભાગ લેવા ઈચ્છતા હોય, તેમજ કે જે જામનગરમાં જે BMS કોલેજ કે જે આ વખતે જે ઓલ ઇન્ડિયા કોટા દ્વારા બધી એની સીટ ભરાવાની છે, કે જે પહેલાં આપણે સ્ટેટ કોટા દ્વારા ભરાતી હતી, તો જામનગરની જે BMS જે કોલેજ જે છે તો તેમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માગતા હોય તો તેના માટે કે જે બીજો રાઉન્ડ જે છે એનું લેટેસ્ટ અપડેટ શિડ્યુલ આવેલું છે, તો તેના વિશે હું તમને આ વિડીયોમાં સમજાવવા માંગીશ. બરાબર, કે આયુષ કાઉન્સેલિંગ ન્યૂ રિવાઇઝ શિડ્યુલ કયું છે, તો જે નવું જે શિડ્યુલ આવેલું છે તો તેમાં ક્યારે ચોઈસ ફિલિંગ કરવાની છે, ક્યારે અલોટમેન્ટ સીટ બહાર આવશે, તો તેના વિશે હું બધી માહિતી તમને આજે આપીશ. હવે જોઈએ કે જે વિદ્યાર્થીઓને ખાસ કરીને BMS જે ગવર્મેન્ટ કોલેજ જે છે જે જામનગરમાં છે તો એમાં એડમિશન લેવું છે, તો ઘણા વિદ્યાર્થીઓએ આયુષ કાઉન્સેલિંગમાં ભાગ પણ લીધેલો છે. બરાબર, અને એ લેવા માટે તમે રજિસ્ટ્રેશન તમે કરાવી શકો છો. હવે તો ખાસ કરીને આપણે જોઈએ કે પહેલું કે રિવાઇઝ શિડ્યુલની હું ચર્ચા કરીશ, તો આ તો ફર્સ્ટ રાઉન્ડનું શિડ્યુલ છે. હવે આપણે સેકન્ડ રાઉન્ડ ઉપર આવીએ તો એમાં રજિસ્ટ્રેશન અને પેમેન્ટની વાત કરું તો 25 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 2 માર્ચ સુધી હોય છે, એટલે કે તમારે આની વચ્ચે રજિસ્ટ્રેશન અને પેમેન્ટ કરાવી દેવાનું છે. બરાબર, હવે તો ખાસ આમાં તમને 6 દિવસનો સમય મળશે. બરાબર, એટલે કે જે વિદ્યાર્થીઓને ભાગ લેવા ઈચ્છતા હોય તો ખાસ આ બાબત ઉપર ધ્યાન આપજો. હવે ચોઈસ ફિલિંગ અને લોકિંગ, એટલે ચોઈસ ફિલિંગ તમારે 26 ફેબ્રુઆરીથી કે 2 માર્ચ સુધી રહે છે, તો તેમાં તમારે ચોઈસ ફિલિંગ કરી અને લોક કરવાની હોય છે. તો એમાં તમને જે કોલેજમાં મળે એમ હોય અને જેને પ્રાયોરિટી તમારે એ કોલેજ વાઇઝ આપી દેવાની છે, તો જે તો તે તમને જેમાં વધુ મળવાના ચાન્સ હોય ને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન ન મળ્યું હોય તો તે કોલેજને પહેલાં ઉપર મૂકવાની છે, પછી ઉત્તરતા ક્રમમાં તમારે રાખવાની છે. પછી 3 માર્ચ અને 4 માર્ચે તમને સીટ અલોટમેન્ટ આપશે, એટલે કે તમને કઈ સીટમાં તમને કઈ જગ્યાએ એડમિશન મળેલું છે તો તેનું તમને અલોટમેન્ટ બતાવશે. બરાબર, 3 માર્ચ અને 4 માર્ચની વચ્ચે એમાં તમને 2 દિવસનો સમય મળશે. અને પબ્લિકેશન ઓફ રિઝલ્ટ એનું જે છે 5 માર્ચે આવશે. બરાબર છે, એટલે ખાસ કરીને આજે આયુષ કાઉન્સેલિંગ ઓલ ઇન્ડિયા માટેનું છે, પણ એટલે જ કીધું આ કાઉન્સેલિંગનો બીજો રાઉન્ડ પૂરો થશે એટલે આપણું સ્ટેટ કોટાનું કાઉન્સેલિંગ જે છે એ શરૂ થઈ જશે. હવે રિપોર્ટિંગ એટ અલોટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, હવે તમને જે કોલેજમાં એડમિશન મળે તો ત્યાં તમારે રિપોર્ટિંગ જે છે 6 માર્ચથી 14 માર્ચ સુધીમાં જવાનું છે, અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટને લઈને આવવાનું, એડમિશન લેટર, તો એ બધી જ માહિતી મેં આગળ એક વિડીયો બનાવેલો છે તેમાં મેં આપેલી છે, તો ખાસ તમારે એ જોઈ લેવો. અને રિપોર્ટિંગ તમારે જો ત્યાં રિપોર્ટિંગ ક્યારે કરવાનું છે કે તમારે ત્યાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમે ત્યાં રિપોર્ટિંગ કરાવી શકો છો. તો આ આખી નવું જે રિવાઇઝ શિડ્યુલ છે કે 25 ફેબ્રુઆરીથી કે તમારે 5 માર્ચ સુધી ને 6 માર્ચથી 14 માર્ચ સુધી રિપોર્ટિંગ, તો એના વિશે છે. અને ખાસ કરીને જે જામનગરમાં ગવર્મેન્ટ કોલેજમાં જેનો ટાર્ગેટ છે તો એ આમાં ભાગ લઈ શકે છે, તેના માટે ખૂબ ઉપયોગી થશે. હવે મોપઅપ રાઉન્ડ જે છે એટલે કે 3rd રાઉન્ડ એ 18 માર્ચે થી 23 માર્ચ થી એનું રજિસ્ટ્રેશન ને ચોઈસ ફિલિંગ શરૂ થશે. અને બીજી વસ્તુ કે ચોઈસ ફિલિંગ ને લોકિંગ 19 માર્ચથી 23 માર્ચ, પછી સેમ ટુ સેમ કે ભાઈ સીટ અલોટમેન્ટ તમને બહાર પડશે, પ્લસ ફાઇનલ રિઝલ્ટ 26 માર્ચે આવશે, અને તમારે રિપોર્ટિંગ ત્યારે 27 માર્ચથી 4 એપ્રિલ સુધીમાં તમારે કરાવવાનું છે. ને પછી ફાઇનલિસ્ટ રે વેકેન્સી રાઉન્ડ પણ આપેલો છે. તો આજે જે શિડ્યુલ છે એ જે રિવાઇઝ થયેલું શિડ્યુલ છે એટલે કે તમને પણ અપડેટ જે છે એ મળી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને થોડાક આ ન્યૂઝ અપડેટ હતા તો મેં તમને સુધી પહોંચાડી દીધા. તો ખાસ જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા આ કોલેજમાં ઈચ્છતા હોય ઓલ ઇન્ડિયા કોટામાં BMS કે BHMSમાં, તો તે આ પ્રમાણે આજથી તમે ચોઈસ રજિસ્ટ્રેશન કરાવી શકો છો, પછી ચોઈસ ફિલિંગની પ્રોસેસ તમે ફોલોઅપ કરી શકો છો. ઓકે, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, તેમજ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્લસ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે નીચે કોમેન્ટમાં આપી શકો છો અને તેનું હું તમને રિપ્લાય દ્વારા અથવા તો કોઈ વિડીયોના માધ્યમ દ્વારા તમને જવાબ આપવાનો અવશ્ય પ્રયત્ન કરતો રહીશ. ઓકે, બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.